સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ભરડામાં છે ત્યારે પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, સફાઈ કામદારો કોરોના વોરિયર્સ બની મહત્વની કામગીરી કરી રહ્યા છે. લોકડાઉનનું કડકાઈથી પાલન થાય તેમજ લોકોમાં સંક્રમણ ન ફેલાય તે ઉદ્દેશ્ય સાથે રાત દિવસ ધોમધખતા તડકામાં પણ પોલીસ ફરજ બજાવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો પોલીસની સમજણને તેમની કમજોરી માનીને પોલીસ ઉપર હુમલો કરી બેસે છે. ત્યારે આવી જ એક શરમજનક ઘટના પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં બની છે. ચડોતર ગામમાં લોકરક્ષક દળના જવાન ઉપર સમીર માણસિયા નામના ઈસમે હુમલો કર્યો હતો. લોકરક્ષણ દળના જવાન તે સમયે પોતાની ફરજ ઉપર હતો અને આ જવાને આરોપી સમીર માણસિયાને જ્યારે મોઢા ઉપર માસ્ક પહેરવાનું સમજાવતા ઉશ્કેરાઈ જઈને પોલીસ જવાન ઉપર હુમલો કરી ગરદાપાટુનો માર માર્યો હતો. ત્યારે અન્ય 3-4 પોલીસ કર્મીઓએ પણ લોકરક્ષક દળના જવાનને છોડાવવા જતા 3 પોલીસ કર્મીઓ સાથે પણ હાથાપાઈ કરી અને વર્દી ફાડી ઈજાઓ પહોંચાડી હતી, જેને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના સંકલનથી આરોપી એવા સમીર માણસિયા ઉપર ગુનો દાખલ કરી માત્ર 5 કલાકમાં જ પાસા હેઠળ કાર્યવાહી કરી જામનગર જિલ્લા જેલ ખાતે ખસેડાયો હતો. સાથે સાથે પોલીસે અસામાજિક તત્વોને પણ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ સામેની લડત છે અને ફરજ બજાવી રહેલા પોલીસ જવાન અથવા આરોગ્ય કર્મીઓ ઉપર હુમલો કરશો તો આનાથી પણ વધુ કડક સજા થઈ શકે છે. અમારા ચડોતર ગામની અંદર અમારા લોકરક્ષક એક ફરજ બજાવતા હતા અને ત્યાંથી એક પસાર થયેલી 2-વ્હીલર બાઇક ઉપર પસાર થયેલી વ્યક્તિએ માસ્ક નહોતું પહેર્યું અને જે જાહેરનામુંનું અમલવારી કરવી જોઈએ એ નહોતી કરી એટલે એને રોકાવ્યા. તેમ છતાં એણે એના આદેશનું ઉલ્લંઘન કરી અને એને અવગણ્યા. એની પાછળ જઈ પોલીસે એને પકડતા આ વ્યક્તિએ અમારા એલઆરડી ઉપર હુમલો કર્યો અને એના સાથીદારોએ વચ્ચે પડી અને એને છોડાવેલ, તો સાથીદારો ઉપર પણ એના યુનિફોર્મ તોડી નાખેલ અને કોરોના COVID-19નું સંક્રમણ થાય એવી કાર્યવાહી જે કરેલ છે એ અનુસંધાને એના વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને અમારા એસપી શ્રી કલેક્ટર સાહેબ સાથે સંકલનમાં રહી આ વ્યક્તિ ઉપર પાસાની પ્રપોઝલ માત્ર 5 કલાકમાં પૂર્ણ કરી એનું વોરંટ મેળવી અને અમારા પોલીસ અધિકારીઓએ આ આરોપીને પાસાની અંદર 2 વર્ષ માટે જામનગર જેલમાં એક દિવસે મૂકી દીધો છે. જેથી કરીને આપના માધ્યમ દ્વારા અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે આપણા બનાસકાંઠા હોય કે ગુજરાતના કોઈ પણ સ્થળ હોય ત્યાં જે પ્રથમ હરોળના જે લડવૈયાઓ કામ કરી રહ્યા છે એને ખરેખર બિરદાવવા જોઈએ, એની સાથે કોઈ માથાકૂટ ન કરવી જોઈએ. અને એ પણ સંદેશો આપવા માગું છું કે આવી કોઈ માથાકૂટ થશે તો એના ઉપર કેટલા સુધીના કડક પગલાં લઈ શકાય એ તમે જોઈ શકો છો. તો આ રીતે પ્રથમ હરોળના લડવૈયાઓને તમે બિરદાવશો અને એના કામમાં સતત હોંસલો વધારશો એવી અપેક્ષા રાખો.